ધોરાજી મામલતદારે રેતી ચોરી પકડી પાડી હતી. ઉપલેટાના ચીખલી ગામથી રેતી ભરેલું ડમ્પર ગોંડલ પહોંચે તે પહેલા જ તે પકડી પાડવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી છે ત્યારે ખાણ ખનિજ વિભાગ પણ જાગે તે જરૂરી બને છે. સર, આજે ડમ્પર પકડી બાબતે શું કહેશો તમે? આજ રોજ હું વાદર ડે બે ડેમ તરફ બપોરના આકસ્મિક તપાસમાં જતો હતો તો જુનાગઢ ધોરાજી રોડ ઉપર એક રેતી ભરેલું ડમ્પર મળતા એને રોકતા એની પાસે રોયલ્ટીની એક પણ ટનની ચીઠી હતી નહીં, એટલે ડમ્પર પકડી અને પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યું. એણે ઉપલેટા તાલુકાના ચીખલિયા ગામેથી ભરી અને ગોંડલ જતું હતું અને રામોદ તાલુકો કોટડા સાંગાણી એના માલિક છે. કેટલો મુદ્દા માલ છે પકડો છે અત્યારે? એનો વજન, ખાલીનો વજન 7800 કિલો હતો. કુલ 23,450 ટન રેતી છે એ બિલકુલ રોયલ્ટી વગરની મળી છે અને એને પકડી અને પોલીસ સ્ટેશને અત્યારે સીઝ કરી અને પોલીસને સાચવવા માટે સોંપવામાં આવે. 11 લાખ રૂપિયાનું ડમ્પર છે અને 23 ટનના 700 રૂપિયા લેખે 16,600 જેવી રેતીની કિંમત ગણવામાં આવી છે. અને એક આ લોકોનું વોટ્સઅપ ગ્રુપ હોય છે કે એક વાહન નીકળે ને સાઈડ જે ક્લિયર હોય તો એકબીજાના વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ મળે, એટલે 10,000 રૂપિયાનો કિંમતનો મોબાઈલ, એટલે કુલ 11,26,000. એમાં 11 લાખનું જે છે એ ડમ્પર છે, 16,600ની રેતી છે અને 10,000નો મોબાઈલ, એ ધોરણસર અટક કરી અને પોલીસને સાચવવા સોંપવામાં આવ્યું છે. અને વિધિવત રીતે ઓફિસે જઈ અને પોલીસને લેટર લખી અને એનું એક હેલો ગ્રુપ છે અને એક બીજું ગ્રુપ છે, એ ગ્રુપમાં જે મેસેજ, માનો કે મેં અત્યારે આ ડમ્પર પકડ્યું તો એ ગ્રુપમાં મેસેજ આવી ગયો કે ભાઈ ધોરાજી લંગડાની ગાડી પકડાઈ ગઈ છે, આની મેસેજ અમે સાંભળો છે. તો આવી રીતે એલર્ટ કરી દઈએ એટલે કર્મચારીઓ કે અધિકારીઓ ગમે એવા પ્રયત્ન કરે, અમે ઓફિસ કે ઘરેથી નીકળીએ ત્યાં એના ખબરીઓ હોય ને વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ થઈ જાય તો અમને ફરિયાદ મળે અને અમે નિષ્ઠાપૂર્વક જઈએ. પણ વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી એને મેસેજ મળે તો અમે સ્થળે પહોંચીએ ત્યારે કશું હોય નહીં.